કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગણિત ગમ્મત. એમાં અગાઉના લેક્ચરો દરમિયાન આપણે પ્રકરણ ત્રણ સુધી ભણી ગયા છે. આજે ભણીશું પ્રકરણ 4. ટીક ટોક કરીને આપણી ઘડિયાળનો અવાજ આવે છે ને, એમ ટી, એ જ રીતે આજે આપણે ઘડિયાળના અવાજવાળી ઘડિયાળો ટીક ટીક ભણીશું. ઘડિયાળ તો દરેકે જોયું હશે, ઘડિયાળમાં 1 થી 12 અંકો સુધી અંગ્રેજીમાં લખેલા હોય છે. 1 થી 12 અંકો સુધી અંગ્રેજીમાં લખેલા હોય છે. પછી વચ્ચે નાના નાના કાપા આપેલા હોય છે. તે એક ઉપરથી બે આવે કાંટો, નાનો કાંટો, મોટો કાંટો અને એક ફરતો કાંટો, એટલે સેકન્ડ કાંટો. નાનો કાંટો એ કલાક કાંટો, મોટો કાંટો એ મિનિટ કાંટો, એક કલાક બરાબર 60 મિનિટ. નાનો કાંટો આખો 1 કલાક, એટલે કે એ આખો 60 મિનિટ પૂરું કરે તો 1 કલાક પૂરો થાય. 12 એક ઉપર કાંટો નાનો હોય તો એ આખું ચક્કર પૂરું કરતાં ફરી 12 ઉપર આવે એટલે 2 કલાક, 2 વાગ્યા. 2 કલાક કહેવાય એટલે કે 1 કલાક પૂરો કરી અને 2 વાગ્યા કહેવાય. એ જ રીતે 60 મિનિટ પેલો બીજો કાંટો હોય છે, જે ફટાફટ ફરતો હોય છે, એ કાંટો સેકન્ડનો હોય છે, એ આખું 1 ચક્કર લગાવે ત્યારે પેલા નાના કાપાઓમાં 1 કાપો મિનિટનો કાપો ખસે. પછી પાછું ફરી ચક્કર લગાવે એટલે બીજો મિનિટનો કાંટો ખસે. જ્યારે મિનિટનો કાંટો આખું ચક્કર 1 ફરે ત્યારે કલાકનો નાનો કાંટો ફરે. 1 ઉપરથી 2, 2 ઉપરથી 3. તો હવે આપણે ઘડિયાળ વિશે માહિતી મેળવીએ. પંકજ અને સાનિયા શાળાએથી કોનું ઘર વધારે દૂર છે તેની ચર્ચા કરી રહ્યા છે, જુઓ તો આ બે જણા ચર્ચાઓ કરે છે. મારે શાળાએ પહોંચવા 5 મિનિટ જેટલું ચાલવું પડે છે, એમ કહે છે કે મારે તો 5 મિનિટ ચાલવું પડે. કોણ કહે છે? પંકજ. પંકજ કહે છે કે મારે 5 મિનિટ ચાલવું પડે. અને સાનિયા કહે છે કેટલા મિનિટ? સાનિયા કહે છે મારે 2 મિનિટ ચાલવું પડે. પંકજ કે મારે 5 મિનિટ અને સાનિયા કે મારે 2 મિનિટ. તો સૌથી વધારે નજીક ઘર કોનું સ્કૂલેથી? અશક્ય, તારું ઘર શાળાએથી દૂર છે. એ એમ કહે છે કે મારું ઘર તો શાળાથી નજીક છે, તારું તો ઘણું દૂર છે, પણ મેં મારી ઘડિયાળમાં જોયું છે. શું કહે છે? મેં મારી ઘડિયાળમાં જોયું છે. હું શાળાએ જવા 7 વાગ્યે નીકળું છું. આ જુઓ, 7 વાગ્યાનો સમય બતાવે, નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, એટલે 7 વાગે. જ્યારે હું શાળાએ પહોંચી ત્યારે કાંટો 2 ઉપર આવી ગયો. લો, 2 ઉપર આવી ગયો એટલે 7 ને 2 થાય? ના, આના વચ્ચે મેં કીધું હતું 5-5 અંકો હોય એટલે 12 ઉપર હોય, 7 વાગે નીકળે. 5, 5 ને 5, 10. 2 ઉપર આવે એટલે 10, એટલે કેટલા થાય? 7 અને 10 થાય. 7 અને 10 થાય. તો સાનિયા શું કહે? ના, આ તો 7 અને 2 થઈ કહેવાય. 7 અને 2 થઈ કહેવાય. શું તો તે 7 અને 2 મિનિટ થઈ કહેવાય અથવા 7-2 આ રીતે કહેવાય? ના, 7 ને 2 ઉપર કાંટો આવે એટલે કેટલી થાય? 10. 5નો ઘડિયો યાદ રાખો, મિનિટ દરમિયાન 5નો ઘડિયો યાદ રાખવાનો રહેશે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? પાછા બે જણા ઝઘડતા શું કહે છે એકબીજાની ખેંચાખેંચી કરતા? તારી ભૂલ થાય છે, 7 ને 10 વાગે શાળાએ પહોંચી કહેવાય. સાનિયાને માનતી નથી. પંકજ કહે છે કે અરે 2 ઉપર કાંટો આવે એટલે 10 થઈ કહેવાય, એટલે 7 ને 10 તું સ્કૂલે પહોંચી. કેવી રીતે? હવે સાનિયા પૂછે છે, હું કેવી રીતે 7 ને 10 પહોંચું? તને આ આંકડા વચ્ચે પાતળી લીટીઓ દેખાય છે, અંકો હોય છે. આ જો ઘડિયાળ આપી છે, એના વચ્ચે 5-4 પાતળા આંકડા દેખાય છે. હા, તો શું? તો સાનિયા કહે છે એમાં શું? મિનિટનો કાંટો 12 પછી 10 લીટીઓ પસાર કરે છે. અહીંયા 12 ઉપર હતો, પછી 10 લીટી પસાર કરી તો શું કહેવાય? 7 અને 10 મિનિટ. 7 અને 10 મિનિટ થઈ કહેવાય, 7 ને 10 થઈ કહેવાય. પણ સાનિયા માનવા દે છે? ના, હું 7 વાગે શાળા જવા નીકળ્યો.
હું 7:05 પહોંચ્યું, જો મિનિટનો કાંટો 5 લીટીઓ જ ખસ્યો છે, અહીં 5 લીટી જ ખસ્યો છે, અહીં 5 લીટી જ ખસ્યો છે. 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે. હવે ચલો આગળ અભ્યાસ કર્યો. સાનિયા અને પંકજનો ઝઘડો બંધ થઈ ગયો. હવે આગળના 3 મિત્રો બીજા આવ્યા. હવે 3 મિત્રો ઘડિયાળમાં સમય જુએ છે અને કોણ સાચું છે એ જવાબ આપણે મેં અહીં રાઉન્ડ કરેલા છે, તો આ ત્રણેય મિત્રોમાં કોણ સાચું છે એ જોવાનું છે. હવે જો પહેલી ઘડિયાળમાં નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો કેટલા 12 ને 3 થાય? ના, 12:15 ના. કેટલા વાગ્યા છે? 3 વાગ્યા. પિંકીનો જવાબ સાચો. પછી અહીં જુઓ, નાનો કાંટો 5 અને 6 ની વચ્ચે છે એટલે 5 ઉપર જ કહેવાય, અને મોટો કાંટો 7 ઉપર એટલે 7 ને 5 વડે ગુણીએ તો કેટલી મિનિટ થાય? 35. તો 5 ને 35 જવાબ આ સાચો? ના, આ ના. અને 5 ને 35 જવાબ સાચો છે. પછી 7 અને મોટો કાંટો 3 ઉપર, નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 3 ઉપર, તો 3:35 ના, 7:03 ના, તો 7:15 એટલે 7:15, 7:15 થઈ છે. પિંકીના દરેક જવાબ સાચા છે, પિંકીના દરેક જવાબ સાચા છે. પિંકીને ઘડિયાળ જોતા આવડે છે. હવે જોઈએ, આપ તમને ઘડિયાળ જોતા આવડી ગઈ ને? કલાક કાંટો, મિનિટ કાંટો એ બધું ઓળખી શક્યા ને તમે? ઓળખી શક્યા ને? હવે આગળ જોઈએ. હવે જુઓ તો શું કહ્યું છે? નીચે આપેલ સમયને ઘડિયાળમાં દર્શાવો. હવે નીચે સમય આપેલા છે, બધા જુઓ બોક્સમાં આપેલા છે ને, તો હવે આપણે એમાં સમય બતાવવાનો છે. શેમાં બતાવવાનો છે? આ બધી ઘડિયાળોમાં કેવી અલગ અલગ જાતની સરસ મજાની ઘડિયાળો છે, એમાં આપણે સમય બતાવવાનો રહેશે, એમાં આપણે સમય બતાવવાનો રહેશે. તો જુઓ સર, પહેલાં શું કીધું છે? 3 અને 10, 3 કલાક અને 10 મિનિટ. તો કલાકનો કાંટો 3 વાગ્યા ઉપર અને મિનિટનો કાંટો 10, એટલે કે ક્યાં આવે? 2 ઉપર. ક્યાં આવે? 2 ઉપર. ખબર પડી ગઈ? નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 2 ઉપર. હવે શું છે? 6:40, નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો ક્યાં દોરીશું? જો નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 40, એટલે 5 ના ઘડિયામાં 40 ક્યારે આવે? 8 ઉપર. તો 8 કેટલા થયા? 6:40, નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 8 ઉપર. 4:45 તો મેં બતાવેલ છે, જુઓ દેખાય છે ને, નાનો કાંટો 4 અને 5 ની વચ્ચે, જ્યારે 6 ઉપરથી ના કલાક કાંટો ખસે એટલે થોડો બીજે જે પાછળનો અંક હોય કે પાછળના જે વાગવાના એના ઉપર ખસતો જાય. અને મોટો કાંટો ક્યાં છે? 9 ઉપર. મોટો કાંટો ક્યાં છે? 9 ઉપર. હવે આગળ જોઈએ, 2:20, નાનો કાંટો ક્યાં છે? 2 ઉપર. અને 20 એટલે ક્યારે આવે? 4 × 5 = 20, એટલે કે 4 ઉપર મોટો કાંટો, 4 ઉપર મોટો કાંટો અને નાનો કાંટો 2 ઉપર. 3:15. હવે આ ઘડિયાળ તો જાતે જ કરવી પડશે તમારે. જુઓ તો હું તો કરું છું, તમે તમારે ફટાફટ નોટ ચોપડીમાં કરી, નાનો કાંટો પણ 3 ઉપર અને મોટો કાંટો પણ 3 ઉપર. 15 એટલે 3 કહેવાય, અને વાગ્યા એટલે કલાકના 3. કલાક 3 છે, મિનિટ પણ 15 છે, તો 15 એટલે 3 ઉપર કાંટો. હવે બંને થયા ને ભેગા. હવે આગળ શું કીધું છે? 7:35. પાછા પણ એ જ રીતે થશે, નાનો કાંટો પણ 7 ઉપર અને 35 એટલે 7. 35 એટલે 7 ને, 7×35, બંને 7 ઉપર ભેગા થશે. આ રીતે આપણે ઘડિયાળ શીખવાની છે, આ રીતે આપણે ઘડિયાળો શીખીશું અને ઘડિયાળમાં કેટલા વાગ્યા એ સમજીશું, અને પછી આપણે કોઈ આપણને પૂછે કેટલા વાગ્યા છે તો આપણે ફટાકથી જવાબ આપીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, મજા આવે છે ને તમને? શું તમને આકાશ દર્શન ગમે છે? શું તમને આકાશમાં જોવું ગમે છે? હા, જો હા તો હવે મને રસ પડશે. તો હવે મને રસ પડશે આકાશ દર્શનમાં. તમારા વિસ્તારમાં સૂર્ય કયા સમયે ઉગે છે? મારા તો 6 વાગે ઉગી જાય છે. અમુકને અમુક વહેલા સૂર્ય દેખાય, અમુકને મોડો પણ થોડો સૂર્ય દેખાય. તો 6 વાગે, જો મેં ઘડિયાળમાં બતાવી દીધું છે, આ સવારની મારી ઘડિયાળ છે અને સૂર્ય ક્યારે આથમે છે? 7 વાગે.
સૂર્ય ક્યારે આથમે છે? 7 વાગ્યા આથમતા સૂર્યનો સમય, એટલે કે સૂર્ય જ્યારે આથમે છે તે સમય બતાવ્યા 6 વાગ્યાનો, અને આ 7 વાગ્યાનો બતાવ્યું છે. શું દરો સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો છે? અરે રોજ સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સરખો હોય કે સવારે 6 વાગે ઉઠી જાય એટલે સવ ઉગી જાય, સુરત દાદા ઉઠી જાય 6 વાગે એટલે નીકળી જાય, અને પછી સુવાનો ટાઈમ એમનો 6 વાગ્યાનો થાય, આથમવાનો ન કોઈ દિવસ સરખા હોય નહીં. સાંજે ગમે તે સમય એટલે કે 7, 7:15 એ ટાઈમે પણ સૂર્ય આથમી શકે, સવારે 7 વાગે કંઈ સૂર્ય ઉગી શકે નહીં. 5 થી 6ની વચ્ચે તો સૂરજ દાદા આપણને દેખાય છે, 5 થી 6ની વચ્ચે સૂરજ ઉગી જાય છે. જુદા જુદા મહિનાઓમાં સૂર્ય ઉગવાનો અને આથમવાનો સમય સમાચાર પત્રમાં જુઓ. જ્યારે આપણે પેપર વાંચીએ છીએ ત્યાં ઉપર લખેલું જ હોય છે સૂર્ય ઉગવાનો સમય અને સૂર્ય આથમવાનો સમય. શિયાળા દરમિયાન આપણે વહેલું અંધારું થઈ જાય છે અને સુરત દાદા પણ ઘણા મોડા નીકળે છે. જ્યારે ઉનાળામાં અત્યારે સૂરજ 7 વાગ્યા સુધી આપણે અજવાળું હોય છે ને, અને આથમવાનું છેક મોડે 7:30 વાગી જાય છે ને, અને અજવાળું પણ સવારે વહેલું થઈ જાય છે. એ જ રીતે દરેક ઋતુમાં સૂરજ ઉગવા અને આથમવાનો સમય અલગ અલગ હોય છે. દિવસ અને રાત લાંબા ટૂંકા થતા હોય છે અલગ અલગ ઋતુમાં. ચિત્ર જોઈને આ સ્થળના સમયની કલ્પના કરો. આ ચિત્ર ફ્રાન્સના પેરિસ શહેરનું છે. કયા શહેરનું છે? પેરિસ શહેરનું. પેરિસમાં ઉનાળા દરમિયાન રાત્રે 9 વાગ્યા પછી સૂર્ય આથમી જાય. પેરિસમાં તો જો આપણે તો અહીં તો 7:30, બહુમાં 7:30 આથમી જાય, પણ પેરિસ શહેર પેરિસ દેશ છે એમાં 9 વાગે આથમે છે સૂરજ. બોલો આ ફોટો રાત્રિના સમય કેટલું અજવાળું દેખાય છે, ફોટો લીધો છે કેટલું અજવાળું દેખાય છે, પરંતુ શિયાળામાં તો અહીં સાંજના 4 વાગે અંધારો થઈ ગયા. લો 4 વાગે અંધારો થઈ જાય અને ઉનાળામાં 9 વાગે, કેટલું બધો ફરક છે ને. આપણે પણ એવું જ થાય છે ને. શોધો, હવે નીચે ઘડિયાળો આપી છે, આપણે એના ટાઈમ લખવાના છે. નીચેના ચિત્રો પરથી કહો કે મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગશે. મેં અહીં મિનિટ કાંટા કેટલો સમય લાગી એ આપણે અહીં બતાવવાનું છે. મેં દરેક ઘડિયાળના ઉપર તેના ટાઈમ લખી દીધા છે, તો પહેલી ઘડિયાળ છે 3:35, નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો 7 ઉપર એટલે 35. હવે બીજી ઘડિયાળ છે નાનો કાંટો 3 અને 4ની વચ્ચે, એટલે આગળનો જ અંક ગણાય ને, તો જે 3 અને 50. હવે 35 થી 50 વચ્ચે કેટલો સમય થાય? બોલો તો મને તો કંઈ જ ખબર નથી કેટલો થાય 35 થી 50 માંથી 35 જાય તો. બોલો તો કર્યા તમે 50 માંથી 35 બાદ? મેં તો કરી દીધા જલ્દી ફટાફટ. હું કહીશ અહીં 15 મિનિટ જેટલો સમય લાગે. હવે જુઓ આગળની ઘડિયાળમાં, નાનો કાંટો 3 ઉપર, મોટો કાંટો છે 8 ઉપર, તો કેટલીક મિનિટ થઈ કહેવાય? 3:40. મેં અહીં લખ્યા છે ને 3:40, અને એક્ઝેક્ટ આમાં 4 વાગી ગયા છે. નાનો કાંટો 4 ઉપર અને મોટો કાંટો 12 ઉપર, તો 12 ઉપર હોય એટલે પૂરા સમય, એટલે કે 00, એટલે 4 વાગી ગયા છે. તો 3:40 થી 4માં કેટલો સમય? 40 છે, તો 60 પહોંચવા માટે કેટલો? 20 મિનિટ. કેટલું? 20 મિનિટનું અંતર છે. 8 થી અહીં 20 મિનિટનું અંતર. 1, 2, 3 ને 4 થઈ ગયા ને, 5 4 20. હવે આગળની ઘડિયાળ, હવે આગળની ઘડિયાળમાં જુઓ 6 અને 5 થઈ છે, અને આ 6 અને 15. હવે તો તમને ઘડિયાળ આવડી જ ગઈ છે, ખબર પડી ગઈ ને મેં શીખવાડી એ રીતે. તો 6 અને 5 અને 6 અને 15 વચ્ચે કેટલો મિનિટનો ફેરફાર છે? 10 મિનિટનો. કેટલા? 10 મિનિટનો. કેવી રીતના? 15 માંથી 5 જાય તો 10 મિનિટનો ફેરફાર થયો ને. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આ તો તમને ખબર પડી ગઈ 7 ને 10 થઈ ગઈ છે. ચલો, અને પછી આમાં 7 ને 45 છે, તો કેટલો ફરક છે? 35 મિનિટનો. કેટલો ફરક છે? 35 મિનિટનો. પરીક્ષા દરમિયાન 5નું ઘડિયું બોલતું જવાનું અને મિનિટનો કાંટો જોતું જવાનું, કલાકનો કાંટો જે ઉપર હોય એ જ અંક લખવાનો, મિનિટમાં 5નો ઘડિયો બોલવાનો રહેશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળ
શીખતા શીખતા આપણે કેટલે પહોંચી ગયા છીએ? ઘડિયાળ જોતાં જોતાં શીખતા શીખતા સમય પ્રમાણે કાંટા દોરો. હવે શું કીધું છે? સમય પ્રમાણે આપણે કાંટા દોરવાના છે. તો કેટલા? 6 કલાક અને 20 મિનિટ. તો નાનો કાંટો, કલાક એટલે નાનો કાંટો, મિનિટ એટલે મોટો કાંટો. તો કલાકનો કાંટો નાનો, તો 6 ઉપર, મિનિટનો કાંટો મોટો 20 કીધું છે એટલે 4 ઉપર. નાનો કાંટો 6 ઉપર અને મોટો કાંટો 4 ઉપર એટલે 6 20. હવે શું કીધું છે? 8 અને 30 મિનિટ. તો નાનો કાંટો 8 ઉપર અને મિનિટનો કાંટો 30 ઉપર એટલે કે 6 ઉપર થાય. તો 6 5 30, 6 5 30. હવે આગળ જોઈએ. 7 અને 10. તો નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 2 ઉપર. 10 એટલે 5 2 10 એટલે 2 અંક આવે ને. હવે આગળનું જોઈએ. 5 કલાક અને 15 મિનિટ. 5 ઉપર નાનો કાંટો, 15 એટલે કેટલા? 15 એટલે કયો અંક આવશે? ખબર છે તમને? 5નો ઘડિયો બોલો તો ફટાફટ. 5 એકા 5, 5 2 10, 5 3 15. 15 બતાવવાના છે તો આપણે 3 ઉપર મિનિટનો કાંટો બતાવી શું? તમારી શાળાના પ્રાર્થના સભા કેટલો સમય લે છે? 20 મિનિટ. 20 મિનિટ. તમારા ભોજનનો વિરામ, તમારે જે લખવો હોય 30 મિનિટનો, રમવાનો તાસ 25 મિનિટનો, મેં મારી રીતે લખ્યા, તમારે જે લખવા હોય તેના સમય બીજા તાસ, રમવાનો સમય અલગ અલગ હોય છે ને બધા પિરિયડો, રમવાનો નાનો પણ હોય અથવા મોટો પણ હોય, રમતનો તાસ અને રિસેસનો તાસ એટલે કે સમય, આટલા ટૂંકા શું તેવું નથી? કેમ આટલા ટૂંકા રાખે છે? રિસેસે મોટી રાખો અને રમવાનો પણ સમય મોટો રાખો. તમે તો એવું જ ઈચ્છતા હો છો ના? બધા પિરિયડ અમુક સરખા હોય ને અમુક નાના મોટા પણ હોઈ શકે છે. હવે આપણે પ્રવૃત્તિઓ કરવાની છે. ચલો, શું પ્રવૃત્તિઓ છે? આ પ્રવૃત્તિ કેટલી મિનિટમાં સમય લે છે? હવે આપણે આ બધી પ્રવૃત્તિઓ કરવાની છે, કેટલી મિનિટમાં સમય લે છે એ આપણે કરવાનું છે. અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. ઘરે જઈને ચકાસવાનું છે. 1 લિટર દૂધ ગરમ કરવું. હવે 1 લિટર દૂધ તમે તો કોઈ દિવસ કર્યું જ નહીં હોય એટલે તો તમને ખબર જ નહીં હોય કેટલી મિનિટ થાય. 10 મિનિટ. જેવો તમે ગેસ રાખ્યો હોય, ફાસ્ટ રાખ્યો હોય તો થોડી મિનિટ થાય, જે મિનિટ થાય તમે તમારી લખી દીધા. ડોલ ભરવી, જેવી ડોલ, મારી ડોલ તો 2 મિનિટમાં ભરાઈ જાય છે. રૂમ વાળવાનો, હું તો રૂમ મારો 5 મિનિટમાં વાળું છું, તમે કેટલા મિનિટમાં વાળી શકો એ જાતે લખી જવાનું. પછી શું છે? 1 મિનિટમાં તમે કેટલી વખત ચપટી, 1 મિનિટમાં ચપટ ચપટ કરવા માટે કેટલી વખત ચપટી વગાડો? 40 વખત. દોરડા આ રીતે ફટાફટ કેવી રીતે કૂદી શકો? 1 મિનિટમાં કેટલા કૂદી જાઓ? 15. હું તો 15 કૂદું. તમે 20 કૂદો, 25 કૂદો એ લખવાનું. ઉપર નીચે કૂદો, ઉપર નીચે એટલે ઉઠક બેઠકથી કરો. હું તો ધીમે ધીમે કરું એટલે તો મારી 20 જ બેઠક ઉઠક થાય, તમારી 25 30 જે થાય. આંખો પટપટાવીએ, ચલો આંખો પટપટાવવાની કહીએ 1 મિનિટમાં તો કેટલી થઈ જાય છે? 30 40 થાય છે. તમારી જે રીતે પટપટાવતી હોય આંખો એ સમય લખવાનો, અમુક જાતે લખવાનું હોય છે. હજુ વધુ આવી એક મનોરંજન પ્રવૃત્તિ શોધો. પછી આપણે તાળી પાડવાની, 1 મિનિટમાં કેટલી તાળી પાડી શકીએ છીએ. પછી ગોળ ગોળ ફરવાનું, 1 મિનિટમાં આપણે કેટલા ગોળ ચક્કર મારી શકીએ છીએ એ બધું લખી શકાય છે. અહીં તમારા માટે બીજા પડકારો છે. હજી તો આ બધા પડકારો આપણે ઝીલ્યા, હજી હવે આગળ કયો પડકાર આવે છે એ માટે તૈયાર છો ને? દરેક પડકાર માટે આપણે તૈયાર રહેવું જોઈએ. કેટલો લાંબો સમય તમે, કેટલો લાંબો સમય કરી શકો છો? અટક્યા વગર બોલો. અટક્યા વગર બોલવાનું હોય તો હું તો અટક્યા વગર 1 મિનિટ બોલી શકું, પછી તો હાફ ચાલે. તમે કેટલી મિનિટમાં અટક્યા વગર બોલી શકો? એક ધારું બોલ 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 બોલ, તમને તો બહુ જ ગમે એટલે તો તમે તમારી મિનિટ લખજો. 1 પગે ઊભા રહેવાનું, પછી અટક્યા વગર આ ગાવાનું. તમે કેટલો સમય લાગશે 50 મીટરની દોડની સ્પર્ધામાં? તમે કેટલો મિનિટ દોડી શકો? પછી 50 કાકરા ભેગા કરવા કેટલી મિનિટ લો? 1 થી 100 ગણતા કેટલી મિનિટ લો એ તમારે લખવાનું રહેશે. પછી આમાં કોણ જીતે એ જોવાનું. સસલાની રેસ અને કાચબાની રેસ, જે જીતે તે. સસલું સૂઈ ગયું એટલે સસલું પાછળ પડ્યું, કાચબો નહોતો સૂયો એટલે ફટાફટ દોડ્યું. જેમ તમે તમારું કામ ફટાફટ કરો એમ એટલી ઓછી મિનિટ થાય તો તમે જીતી જાઓ, અને ધીમે ધીમે કામ કરશો તો
હારી જાઓ તો એ ભણવાનું પણ એ જ રીતે છે, ફટાફટ બધું શીખી જશો તો પહેલો નંબર પાસ થઈ જશે. ધીમે ધીમે આજકાલ કરીશું તો આપણને યોગ્ય શિક્ષણ મળશે નહીં. હવે આગળ જોઈશું. હા, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી, હવે શું પ્રવૃત્તિઓ કરવાની આવેલ છે જોઈએ જરાક. ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ કે શું છે જવાબમાં. ચલો જોઈશું. મિનિટનો કાંટો 2 થી શરૂ થઈ પાછો 2 ઉપર આવે. મિનિટનો મોટો કાંટો 2 ઉપરથી શરૂ થઈ અને પાછો ફરીથી 2 ઉપર આવે તો કેટલી મિનિટ થાય? 60 મિનિટ. એ આખું એક ચક્કર માર્યું કહેવાય. આખું એક ચક્કર માર્યું એટલે કેટલી મિનિટ થઈ કહેવાય? 60 મિનિટ. કલાકનો કાંટો શું થશે? તે પણ ખસે છે, એક અંક પરથી બીજા અંક સુધી જાય છે. 60 મિનિટ પૂરી થાય એટલે મેં તમને અગાઉ કહ્યું હતું ને, 60 મિનિટ પૂરી થઈ જાય. મિનિટ આખું એક ચક્કર મારી દે ત્યારે પછી કલાકનો કાંટો ખસે ને, તો કેટલા 60 મિનિટ પૂરી થાય તો 1 કલાક થયો કહેવાય. આજુબાજુ 1 કલાકમાં પૂર્ણ થતી, તમે જે 1 કલાકમાં કામ કરી શકો એ લખવાનું. તમારે ઘરે રાત્રિ ભોજન બનાવવામાં કેટલો સમય લાગે છે? 1 કલાકથી વધારે. કે 10 મિનિટમાં મમ્મી ભોજન બનાવી શકે? ના. પછી શું છે? તમારા પપ્પાને પૂછો કે મમ્મી જેટલી ઝડપથી ભોજન બનાવી શકે 1 કલાકની પહેલાં બનાવી શકે? ના. 1 કલાકથી ઓછો સમયમાં કઈ રમત રમી શકો છો? ઘણી બધી, ભૂત, ખોખો, તરવું, બેડમિન્ટન, તમે તમારી જે જે રમત રમતા હોય એ લખી શકો છો. પછી શું છે? ફૂટબોલની મેચમાં કેટલો સમય પૂર્ણ થતા લાગે છે? 90 મિનિટ. 90 મિનિટ, 1 કલાકમાં 30 મિનિટ, એવું મેં તમને કહેલ કીધું હતું ને. 1 કલાકમાં 60 મિનિટ, 1 કલાકમાં 60 મિનિટ. તો 90 મિનિટ એટલે કે આપણે 90માંથી 60 બાદ કરીએ તો 1 કલાક કહેવાય. પછી વધી કેટલી? 30, તો એ 30 મિનિટ કહેવાય. 90 મિનિટ એટલે 1 કલાક 30 મિનિટ. 1 કલાકની મિનિટ 60 અને 1 મિનિટની સેકન્ડ પણ 60 છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ કઈ છે જુઓ તો, શું છે આ નાનું નાનું ગલુડિયું છે? શેનું ચિત્ર દેખાય છે તમને? નાના નાના ગલુડિયાનું ચિત્ર દેખાય છે કે નહીં? મને તો દેખાય છે. સરસ મજાનું ગલુડિયું છે, સરસ મજાનું ગલુડિયું છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો? હવે આ ગલુડિયું આપણે અગાઉના પિરિયડ દરમિયાન ભણીશું. તો મળીશું બીજા પિરિયડમાં. આવજો વિદ્યાર્થી મિત્રો.